નમસ્કાર મિત્રો, આપ સૌને આવકારું છું. કેમ છો બધા? મજામાં? હસતા રહો, ઉત્સાહ સાથે કામ કરતા રહો. આ વિડીયોમાં ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણ સમરૂપતાની વાત કરી. સમરૂપતાના મૂળભૂત પ્રમેય વિશે આપણે વાત કરી. હવે એની અલગ અલગ શરતો વિશે આપણે જોવાનું છે. તો સમરૂપતાની વ્યાખ્યાની આપણે વાત કરી કે જે બે ત્રિકોણ ના ખૂણાઓ છે એ એકરૂપ હોય, એટલે કે સમાન હોય, અને તેને અનુરૂપ જે બાજુઓ છે એ સમપ્રમાણમાં હોય, તો એવા બે ત્રિકોણ વચ્ચે છે શું છે? તો કે સમરૂપતા છે, એટલે કે બંને ત્રિકોણ છે સમરૂપ છે એમ કહેવાય. તો સમરૂપતાની શરત અહીંયા બે છે. કઈ કઈ? પહેલી શરત છે તો કે બધા ખૂણા છે એ સમાન હોવા જોઈએ, અને બાજુના માપ છે એ સમપ્રમાણમાં હોવા જોઈએ. તો હવે આપણે શરત વિશે અલગ અલગ વાત કરીએ તો ખૂ શરત. તો જે બે ત્રિકોણમાં તેના ત્રણેય ખૂણા છે એ સમાન હોય, જે બે ત્રિકોણમાં તેના ત્રણેય ખૂણા સમાન હોય અને તેને અનુરૂપ બાજુઓ છે એ સમપ્રમાણમાં હોય, તો આ બે ત્રિકોણ છે સમરૂપ છે. પણ સમરૂપતાની કઈ શરત મુજબ? ખૂણો ખૂણો ખૂણો. તો ખૂણો 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 આ જે શરત છે એની ઉપર એ સમરૂપ છે. ત્યાર પછી આપણે વાત કરીએ ખૂ. જો જે ત્રિકોણમાં માત્ર બે ખૂણા છે એ સમાન હોય અને તેને અનુરૂપ બાજુઓ છે એ સમપ્રમાણમાં હોય, તો તે બે ત્રિકોણ છે સમરૂપ છે તેમ કહેવાય. પણ સમરૂપતાની કઈ શરત મુજબ? ખૂ મુજબ, ખૂણો ખૂણો એ શરત મુજબ. ત્યાર પછી આપણે વાત કરીએ બા. મીન્સ બાજુ. તો જે બે ત્રિકોણમાં તેને અનુરૂપ જે બાજુઓ છે એ સમાન હોય અને તેને અનુરૂપ ખૂણા છે એ કેવા હોય? એકરૂપ, એટલે કે સમાન હોય, તો તેવા બે ત્રિકોણ છે એ કેવા છે? સમરૂપ છે. પણ કઈ શરત મુજબ? બા શરત મુજબ. હવે આવું ક્યાં ત્રિકોણની અંદર બને? તો સમબાજુ ત્રિકોણની અંદર છ જે શરત છે એ અંદર લાગુ પડતી હોય છે. ત્રણેય ખૂણા પણ એકરૂપ હોય છે, ત્રણેય બાજુ પણ એકરૂપ હોય છે, તો આપણે એને કોઈ પણ શરત મુજબ આપણે લઈ જાય તો એ સમરૂપ થવાના, કારણ કે બંને ત્રિકોણ કેવા હોય છે? એકરૂપ હોય, તો જે એકરૂપ છે એ સમરૂપ થવાના છે. ત્યાર પછીની શરત જોઈએ બા. તો જે બે ત્રિકોણમાં એક ખૂણો છે એ સમાન હોય અને એ ખૂણો જે બાજુના અંતર્ગત છે, તો તે બે બાજુ છે એના માપ સમપ્રમાણમાં હોય, તો તેવા બંને ત્રિકોણ છે સમરૂપ છે ત્રિકોણ. પણ કઈ શરત મુજબ? બા. અને બીજી રીતે પણ કહી શકાય કે જે બે ત્રિકોણમાં બે બાજુઓ છે એ સમાન હોય અને તેને અંતર્ગત ખૂણો છે એ પણ કેવો હોય? સમાન હોય, એટલે કે એકરૂપ હોય, તો તે બે ત્રિકોણ છે સમરૂપ છે તેમ કહી શકાય. કઈ શરત? બા. ત્યાર પછી આપણે જોઈએ ખૂબ. તો જે બે ત્રિકોણમાં આપણે હમણાં જ વાત કરી ખૂ, તો તેની અંદર પણ એ જ વસ્તુ છે. અહીંયા પણ એ જ કહેવાનું છે, જે બે ત્રિકોણમાં બે ખૂણા સમાન હોય અને તેને અનુરૂપ જે બાજુ છે, તો એ બાજુ જે છે એ કેવી હોય? સમાન હોય, તો તે સમરૂપ ત્રિકોણો છે. પણ કઈ શરત મુજબ? ખૂબ શરત મુજબ. ત્યાર પછી આપણે વાત કરીએ કાકબા. તો કાકબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. તો કાટખૂણો તો બેમાં સરખો હોવાનો જ છે, એ તો સિમ્પલ વસ્તુ છે. તો જે બે ત્રિકોણમાં કાટખૂણો ત્રિકોણ હોય, એટલે કે જે બે ત્રિકોણ છે એ કાટખૂણો હોય છે પહેલાં, તો વ્યાખ્યા આપણે લઈએ તો જે બે ત્રિકોણમાં ખૂણો છે એ કેવો હોવો જોઈએ? એકરૂપ હોવો જોઈએ, અને તેને અનુરૂપ બાજુ અને કર્ણ છે એના માપ કેવા હોય છે? સમપ્રમાણમાં હોય, તો તે બંને ત્રિકોણ છે સમરૂપ ત્રિકોણ છે. પણ કઈ શરત મુજબ? કાકબા શરત મુજબ. તો હવે આપણે આગળ વ્યાખ્યા જોયા બાદ જોઈએ ખૂ શરત મુજબ બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો તે ત્રિકોણો છે સમરૂપ છે. તો અહીંયા આપણે કીધું છે ખૂણાઓ છે એ કેવા છે? સમાન છે. તો બે આકૃતિ પહેલાં દોરીએ. કોઈ પણ નામ આપી શકો, ABC અને અન્ય આકૃતિ દોરી આપણે એને આપણે DEF કહી દઈએ. F
આ ત્રિકોણ જેવડો છે એવડો ત્રિકોણ બને એવું એક આપણે રેખાખંડ પિક્યો લઈએ. હવે પક્ષની અંદર આપણે લખીએ તો ખૂણો એ એકરૂપ, ખૂણો ડી, ખૂણો બી એકરૂપ, ખૂણો ઈ, ખૂણો સી એકરૂપ, ખૂણો એફ સમાન આપેલા છે. બાજુઓનો ગુણોત્તર સમાન થવો જોઈએ, આપણું સાધ્ય છે. તો સાધ્ય લખીએ ત્રિકોણ એબીસી અને બીઈએફ માટે એબી છેદમાં ડીઈ, બીસી છેદમાં ઈએફ અને એસી છેદમાં ડીએફ. તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ થાય, આ આપણે સાબિત કરવાનું છે. સાબિત લખીએ આપણે તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીઈએફ માટે બીસી એકરૂપ, બીસી એકરૂપ પીક્યુ થાય તેવો રેખાખંડ ડીઈ અને ડીએફ ના બિંદુ પી અને ક્યુ થી રચીએ. આ રેખાખંડ અને આ રેખાખંડ છે એકરૂપ છે. તો અહીં આપણે જોઈએ તો ખૂણો એ છે એકરૂપ છે, ખૂણો ડી ત્યાર પછી લઈએ તો એ બી છે એ આ ખૂણાને અનુલક્ષીને એ બી અને એકરૂપ અહીંયા ડીપી લઈએ. એ જ રીતે અહીંયા આપણે હોઈએ તો બીસી અને એકરૂપ પીક્યુ. તો બાખું આ પ્રમાણે થયું. તો અહીં આપણે લઈએ આ ખૂણો તો સરખો છે, તો અહીંયા ત્રીજી બાજુ સરખી લઈએ આપણે એ સી અને એકરૂપ ડીક્યુ. તો બાખુબા પ્રમેય મુજબ આપણે જોઈએ તો બાખુબા પ્રમેયની આપણે વાત કરીએ મુજબ થાય. તો હવે આપણે અહીંયા જોઈએ તો આ ત્રિકોણ માટે પ્રમેય 6.1 મુજબ લઈએ તો આપણે પ્રમેય 6.1 મુજબ ડીપી છેદમાં પીઈ બરાબર અહીંયા આવીએ ડીક્યુ છેદમાં ક્યુએફ. અહીંયા આપણે લીધું ડીપી છેદમાં પીઈ ડીક્યુ છેદમાં ક્યુએફ અને ઉલટાઈ નાખીએ પીઈ છેદમાં ડીપી અને ક્યુએફ અને છેદમાં ડીક્યુ. હવે આપણે બંનેમાં એક એક ઉમેરીએ તો પીઈ ડીપી વત્તા એ ક્યુએફ ડીક્યુ વત્તા એ. તો અહીંયા આપણે જોશું તો પીઈ ડીપી અહીંયા ઉમેરાઈ જશે ડીપી છેદમાં ડીપી. અહીંયા આવીએ તો ક્યુએફ વત્તા ડીક્યુ છેદમાં ડીક્યુ. પણ આપણે અહીંયા જોઈએ તો પીઈ અને ડીપી તો શું થઈ જાય ડીઈ થઈ જશે તો ડીઈ છેદમાં ડીપી. અહીંયા આવીએ તો ક્યુએફ અને ડીક્યુ તો ડીએફ થશે ડીક્યુ. અને આપણે વ્યસ્ત કરી નાખીએ અને આપણે વ્યસ્ત કરીએ તો આપણે મળશે ડીપી છેદમાં ડીઈ અને ડીક્યુ છેદમાં ડીએફ.
હવે આપણે ખબર છે કે ડીપી અને એબી સરખા છે, તો અહીંયા આપણે મૂકી શકીએ એબી ના છેદમાં ડીઈ, અને ડીક્યુ છે એસી જેવું છે, તો એસી ના છેદમાં ડીએફ થશે, કારણ કે આ કેવા છે આ અને આ આ સરખા છે માટે આપણે મૂકેલું છે. તો આ પરથી શું થશે, તો બાજુઓ સમપ્રમાણમાં આવે, બાજુઓ સમપ્રમાણમાં લઈએ એબી ના છેદમાં ડીઈ બરાબર એસી ના છેદમાં ડીએફ અને બીસી ના છેદમાં પીક્યુ, બીસી ના છેદમાં પીક્યુ. ખૂણા એકરૂપ છે, બાજુ સમપ્રમાણમાં છે, હોવાથી શું થશે, તો ત્રિકોણ એબીસી સમરૂપ, એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈ એફ થાય. આ રીતે પ્રમેય 6.3 છે એ લઈ શકાય. કશું જ કર્યું નથી અહીંયા, આપણે ખૂણા છે એ સરખા છે એની ઉપરથી આપણે બાજુ સમપ્રમાણમાં લેવાની છે, એ સમપ્રમાણમાં લીધી બાજુઓ, અને બાજુઓ સમપ્રમાણમાં હોય અને ખૂણા એકરૂપ હોય તો બે ત્રિકોણ છે કેવા થાય સમરૂપ. તો આપણે માટે એની માટે છે બીસી જેટલી પીક્યુ દોર્યું, ત્યારબાદ છે અહીંયા બાખુબા પ્રમેય મુજબ લીધું, અને પ્રમેય 6.1 મુજબ છે આપણે ઉપર નીચે ઉપર નીચે આપણે લીધો, જેના કારણે આપણે આ રીતે મળ્યું, એક અંદર ઉમેર્યો જેના કારણે છે આપણે આ રીતે મળ્યો. તો આ જે છે ડીપી અને એબી સરખા છે, અને એસી અને ડીક્યુ સરખા છે, તો આપણે એના સ્થાને એબી અને એસી મૂક્યા તો આ ત્રણે ત્રણ બાજુઓ સમપ્રમાણમાં થાય, તો બે ત્રિકોણ કેવા થશે સમરૂપ થશે. આ છે પ્રમેય 6.3. પ્રમેય 6.4 જો મિત્રો બાબા બાદ શરત મુજબ છે, જો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બે બાજુઓ બીજા ત્રિકોણની બે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તે બે ત્રિકોણ છે સમરૂપ છે. તો આપણે આકૃતિ જે આગળની શરત મુજબ હતી તે જ મુજબ આકૃતિ લેવાની છે. અહીં આપણે જોઈએ તો પક્ષ, તો પક્ષ આપણે આપેલો છે કે બાજુઓ છે કેવો છે સમપ્રમાણમાં છે, આપણે બાજુઓ સમપ્રમાણમાં લખીએ એબી ના છેદમાં ડીઈ આપેલું છે આપણે, બીસી છેદમાં ઈએફ અને એસી ના છેદમાં ડીએફ આ આપણે આપેલું છે સમપ્રમાણમાં છે બાજુઓ. હવે આપણે સાબિત જે કરવાનું કે આપણે સાધ્ય કહીએ, તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માટે ખૂણો એ અને ખૂણો ડી, ખૂણો બી, ખૂણો ઈ અને સી અને એફ આ સરખા થવા જોઈએ. તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ થાય, આ આપણે સાબિત કરવાનું છે. હવે આપણે અહીં જોઈએ સાબિતીમાં મિત્રો, તો સાબિતીમાં આપણે જોશું તો ત્રિકોણ એબીસી અને ડીઈએફ માટે આપણે ખબર છે કે બાજુઓ સમપ્રમાણમાં આપેલી છે. અહીં લખીએ ત્રિકોણ એબીસી અને ડીએફ માં, અહીં આપણે જોઈએ તો પેલા પી અને ક્યુ બિંદુ એવા લઈએ રેખાખંડ બીસી ને એકરૂપ થાય, તો આપણે લઈએ કે એબી બરાબર ડીપી અને એસી ડીક્યુ થાય તેવા બિંદુ પી અને ક્યુ એ કોની ઉપર લેશું ડીઈ ઉપર, ડીઈ અને ડીએફ પર આવેલા છે. હવે આપણે જોઈએ તો આ બાજુ ને આ બાજુ સરખી છે, આ બાજુ ને આ બાજુ સરખી છે, તો આ બાજુ ઓટોમેટિક કેવી થશે સરખી થશે. તો આપણે અહીં લખીએ કે બીસી બરાબર પીક્યુ થાય. તો હવે આપણે બાજુઓના સમપ્રમાણમાં લઈએ
તો આ જે બાજુ સમપ્રમાણમાં જે આપણે આપેલું છે તો એબી ના છેદમાં ડીઈ, બીસી ના છેદમાં ઈએફ છે અને એસી ના છેદમાં ડીએફ છે. પણ આ બે સરખા છે, આ તો સરખું નથી, એટલે આ ગુણોત્તર કેવો થશે? લેસ ધેન વન થાય. હવે આપણે જોઈએ તો બાજુઓની જોડ જે આપણે લેશું તો એબી અને જે ડીઈ છે તેમાંથી આપણે લઈએ તો એબી છેદમાં ડીઈ બરાબર, બીજી જોડ લઈએ બીસી એસી વાળી લઈએ તો એસી અને ડીએફ, આને બે છેદમાં ડીઈ અને એસીની જગ્યાએ છે ડીકે મૂકું છું અને ઉલટાવી નાખીએ આપણે તો ડીઈ અને ડીપી અને ડીએફ અને ડીક્યુ બંનેમાંથી માઇનસ એક બાદ કરીએ, ડીઈ ડીપી માઇનસ એક, ડીએફ ડીક્યુ માઇનસ એક, ડીઈ માઇનસ ડીપી છેદમાં ડીપી, ડીએફ ડીક્યુ છેદમાં ડીક્યુ. અહીંયા આપણે પાંચ બાકી લઈએ તો ડીઈમાંથી ડીપી જશે તો પીઈ વધશે, પીઈ મળે અને છેદમાં ડીપી એ જ પ્રમાણે છે અહીંયા ક્યુએફ મળે અને ડીક્યુ મળશે. તો હવે આપણે અહીંયા જોઈએ કે ડીપી ના છેદમાં પીઈ, ડીક્યુના છેદમાં ક્યુએફ, ડીપીના છેદમાં આપણે લઈએ પીઈ છે અને ડીક્યુના છેદમાં છે ક્યુએફ છે. તો એના અનુલક્ષીને આપણે જોશું તો પીક્યુ ના છેદમાં છે ઈએફ મળશે, તો પીક્યુના છેદમાં છે આપણે ઈએફ પ્રાપ્ત થાય. તો બાજુઓ સમપ્રમાણ છે, ખૂણા છે સરખા છે, ક્યાં ક્યાં ખૂણા? બી બરાબર પી બરાબર ઈ, અનુકોણ છે આ, અનુકોણ છે. તો અહીંયા અનુકોણ છે તો અહીંયા આપણે જોશું કે ત્રિકોણ એ બી સી એ ત્રિકોણ ડી પી ક્યુ થાય, તો આ સમરૂપ ત્રિકોણ છે. પણ આપણે અહીંયા બાજુઓની વાત જો કરીએ તો બાજુઓ મુજબ આપણે જોઈએ તો આપણે ખ્યાલ છે એ બી બરાબર ડીપી, અહીં આપણે જોઈએ તો ડી ક્યુ બરાબર એસી અને બી સી બરાબર છે પી ક્યુ. આપણે ખ્યાલ છે કે પીક્યુ અને ઈએફ છે એ સમાંતર છે, તો આને અનુલક્ષીને આપણે જોઈએ તો બા 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 પ્રમેય મુજબ શરત મુજબ જે છે એ સમરૂપ થાય છે, આ બંને ત્રિકોણ છે એ સમરૂપ થાય છે. તો એને અનુલક્ષીને આપણે જો જોઈએ તો ખૂણો એ એકરૂપ, ડી બી ખૂણો ઈ ખૂણો સી અને એફ. તો આને અંતર્ગત આપણે જો જોવામાં આવે મિત્રો તો આપણે જે ડીપી છે એને સ્થાને આપણે એ બી મૂકી શકીએ, જેથી કરીને એ બીના છેદમાં ડી લઈ શકાય, એ બીના છેદમાં ડીઈ. ત્યાર પછી આપણે જોઈએ તો બીસીના છેદમાં ઈએફ છે અને એસીના છેદમાં છે ડીએફ છે. તો આને અંતર્ગત આપણે જો જોવામાં આવે તો ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ ડીઈએફ થાય. તો બા 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 શરત મુજબ છે આ રીતે આપણે પ્રાપ્ત થાય છે. પ્રમેય 6.5 જોઈએ, બા ખુબા શરત મુજબ આપણે આગળની જે શરતો જોઈએ તે મુજબ જ છે. આમાં પણ આકૃતિ તે જ પ્રમાણે આવશે, માત્ર ફેર કેટલો આવશે? જે બે કોઈ ત્રિકોણમાં એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણા ને એક ખૂણો છે એ સમાન છે અને બાજુઓ છે ખૂણાને અંતર્ગત જે બાજુઓ છે એ બાજુઓ છે એ સમપ્રમાણમાં છે, એ મુજબ આપણે જવાનું છે. તો આપણે જે કીધું છે એ મુજબ આપણે પક્ષ લખીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફની અંદર ખૂણો એ અને ડી છે એ કયા છે? સમાન છે. અને બાજુઓની જોડ જે છે અંતર્ગત તે આપણે લખીએ તો એ બી અને અહીંયા આવી ડીઈ અને એસી અને ડીએફ છે એ સમપ્રમાણમાં છે.
સાબિત શું કરવાનું છે? બંને ત્રિકોણ છે સમરૂપ છે. તો સાબિતીમાં આપણે આગળ જેમ જોયું એમ PQ બિંદુ આપણા લે છે DE અને DF રેખાખંડ પર, કે જેથી કરીને BC અને PQ છે એ સમાન થાય. હવે આપણે અહીં જોઈએ તો આપણી પાસે જે ગુણોત્તર છે આગળ જેમ પ્રમેયમાં જોયું તો એ લેસ ધેન વન છે. AB ના છેદમાં DE અને AC ના છેદમાં DF તો લેસ ધેન વન છે. તો આ તો આપણે ખ્યાલ જ છે, આગળ જોયું એમ જ હોય. તો આપણે આમાંથી એક બાદ કરવું પડશે. પહેલાં તો આપણે વાત કરીએ તો P અને Q બિંદુ એવા લીધા છે જેથી કરીને DP અને AB સરખા થાય, DP અને AB સરખા થાય, AC અને DQ સરખા થાય. અહીંયા ખૂણા A અને D સરખા છે બાખુબા પ્રમાણે. અહીંયા આપણે જોઈએ તો એકરૂપ છે. B ખૂણો છે એ P જેવડો છે, C છે એ Q, પણ P અને E છે એ અનુકોણ છે, Q અને F છે અનુકોણ છે. તો આ એકરૂપ છે તો આપણે એકરૂપ થશે એ મુજબ. પણ ગુણોત્તર આપણી પાસે જે છે એમાં જઈએ તો AB છે એ કોની જેવું છે, DP જેવું. તો AB ની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ, DP મૂકીએ છીએ. અને AC છે એ DQ જેટલી છે, એટલે AC ના સ્થાને આપણે શું મૂક્યું, DQ મૂક્યું. આમાંથી એક બાદ કરતા પહેલા આને વ્યસ્ત કરવાનું છે, અને વ્યસ્ત કરી નાખીએ તો DE ના છેદમાં DP અને DF ના છેદમાં DQ માઇનસ વન કરીએ તો DP આમાંથી બાદ થશે, DP છેદમાં રહેશે, DF માંથી DQ બાદ થશે. તો આપણે ખબર છે DE માંથી DP બાદ કરીએ તો આપણી પાસે શું મળે, PE મળે, એટલે આપણે PE મળશે. એ જ રીતે અહીંયા બાદ કરીએ તો આપણે શું મળે, QF. અને ઉલટાવી નાખીએ આપણે ખબર છે કે આ અનુકોણો છે, આ અનુકોણ છે, આ અનુકોણ છે, તો આ આને એકરૂપ થશે, આને એકરૂપ છે તો એકરૂપ થશે. તો આ બે સમાંતર છે. તો અહીંયા આપણે જોઈએ તો B અને E ખૂણો છે એકરૂપ થશે, સરખા છે C અને F, તો ખૂ મુજબ છે બંને ત્રિકોણ છે કેવા થશે, સમરૂપ થશે. આ જે પ્રમેયો જે છે ત્રણે ત્રણ શરત મુજબના, એક પ્રમેય છે સર્કિટના સમજી લેશો એટલે બાકીના પ્રમેય છે એ તમને સરળ લાગશે. આ પ્રમેયમાં સાબિતી જે તમે આપો એ તમારે અંતર્ગત પણ તમે આપી શકો, પણ શરત મુજબ જવાનું હોય. નામ છે આને આજે આપવા એવું પણ નથી, નામ પણ અલગ આપી શકો છો, તો એ પ્રમાણે કામ કરી શકાય છે. બસ હસતા રહો, ઉત્સાહ સાથે કામ કરતા રહો.